નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંઈક એવું શીખવાના છીએ કે હાઉ ટુ ફાઇન્ડ રિમેનિંગ ઝીરોસ ઓફ એની પોલિનોમિયલ ઇફ વન ઓર ટુ ઝીરોસ આર ગીવન. એટલે હવે એક પોલિનોમિયલ આપેલી હશે. હવે એ પોલિનોમિયલના તમને એમ કીધું છે રિમેનિંગ ઝીરોસ ફાઇન્ડ કરો, ઓર એવો વર્ડ વાપરો હોય અધર ઝીરોસ, અધર ઝીરોસ અથવા રિમેનિંગ ઝીરોસ ઓફ એની પોલિનોમિયલ ઇફ વન ઓર ટુ ઝીરોસ આર ગીવન. બરાબર, તો આપણે ટેક્સ્ટ બુકમાં આપણે એક સમ છે એક્ઝામ્પલ નંબર 9, એમાં કંઈક એવું છે પી ઓફ એક્સ તમને આપેલી છે પોલિનોમિયલ, એક એ પોલિનોમિયલ આવી છે 2x² 2x^4 માઇનસ 3x³ માઇનસ 3x² પ્લસ 6x માઇનસ 2, આવી કંઈક છે. બરાબર, હવે તમને એમ કીધું છે કે ઇફ યુ નો ધેટ ટુ ઝીરોસ ઓફ ઇટ્સ ઝીરોસ આર રૂટ 2 એન્ડ માઇનસ રૂટ 2. બરાબર, આમાં તમને કંઈક આવું કીધું છે એ ફાઇન્ડ ધી ઓલ ધી ઝીરોસ ઓફ ધીસ પોલિનોમિયલ ઇફ યુ નો ધેટ ટુ ઝીરોસ ઓફ ઇટ ઝીરોસ આર રૂટ 2 એન્ડ માઇનસ રૂટ 2. તો આપણે પહેલાં શું કરશું, પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે એ લખી નાખવાનું. હવે આપણને ખબર છે કે પી ઓફ એક્સના ઝીરોસ કોણ છે, માઇનસ રૂટ 2 એન્ડ પ્લસ રૂટ 2. બરાબર, તો આપણે શું કરશું, ઝીરોસ હોય એટલે તમને એક વસ્તુ ખબર છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ કરીને લખી શકો તમે એને. બરાબર ને, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ 2 એન્ડ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ 2. બરાબર, આવું કંઈક થશે, ઝીરોસ છે એટલે આવી રીતે લખ્યા. હવે આમાં જો આવા સમમાં તમને પી ઓફ એક્સ આપેલો હશે, ઇનડાયરેક્ટલી આ સમ છે ડિવિઝનનો જ. બરાબર, ડિવિઝન હોય એટલે તમારે બે વસ્તુ જોઈએ, એક પી ઓફ એક્સ ને એક જી ઓફ એક્સ. બરાબર, હાલો તો પી ઓફ એક્સ છે તમારે ફાઇન્ડ શું કરવાનું, હવે જી ઓફ એક્સ ફાઇન્ડ કરીને પછી ડિવિઝન કરી નાખવાનું. બરાબર, હવે જી ઓફ એક્સ કઈ રીતે ફાઇન્ડ કરશો, તો આપણે પહેલું ટાર્ગેટ શું હોવું જોઈએ, તો કે જી ઓફ એક્સ ફાઇન્ડ કરવો. તો જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે જી આ વસ્તુ છે, આ રૂટ 2 આ બાજુ છે ને, એને આમ લઈ આવવાના. તો આ રૂટ 2 આ બાજુ પ્લસ છે, હવે આમ જાય તો કેવો થઈ જાય, માઇનસ. બરાબર, એટલે અહીંયા આપણને કંઈક આવું મળશે, એક્સ માઇનસ રૂટ 2. અહીંયા શું છે, તો કે એક્સ માઇનસ રૂટ 2 છે. હવે માઇનસ રૂટ 2 છે એ માઇનસ આ બાજુ આવે તો પ્લસ, તો એક્સ પ્લસ રૂટ 2. બરાબર, આ આપણે શું કર્યું, જી ઓફ એક્સ કઈ રીતે મેળવો, તો કે જે બે ઝીરોસ આપેલા હતા આપણને ક્વેશ્ચનમાં, એમાં ઉપરથી જ કર્યું કે રૂટ 2 આ બાજુ છે આમ આવે તો સાઇન ચેન્જ થઈ ગઈ, અને એને એક બ્રેકેટમાં લખી નાખ્યું. એ જ રીતે અહીંયા રૂટ 2 છે આ બાજુ આવે તો પ્લસ સાઇન ચેન્જ થઈ ગઈ, અને એક બ્રેકેટમાં. હવે તો કે એક્સ માઇનસ રૂટ 2, એક્સ પ્લસ રૂટ 2. હવે આ પાછું આપણે બેઝિક મેથ્સમાં શીખી ગયા સૌથી પહેલાં જ, શું આવતું, તો કે એકવાર માઇનસ એકવાર પ્લસ, તો ફર્સ્ટનો સ્ક્વેર માઇનસ સેકન્ડનો સ્ક્વેર, એ પ્લસ બી, અને એ માઇનસ બી, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો જોવું જોઈએ, એક્સ સ્ક્વેર માઇનસ રૂટ 2નો સ્ક્વેર મીન્સ 2. બરાબર, હવે તો કે એક્સ સ્ક્વેર જી ઓફ એક્સ આ તમને મળી ગયું છે, પણ આ વ્યવસ્થિત નથી. જો સ્ક્વેરવાળું ટર્મ છે પછી એક્સવાળું ટર્મ છે નહીં, તો હવે એક્સ સ્ક્વેર પ્લસ 0x ને પાછળ કોન્સ્ટન્ટ માઇનસ 2. તો આ મળી ગયું તમને જી ઓફ એક્સ, હિયર અવર પી ઓફ એક્સ. ઓકે, હવે તો તમને ડિવિઝન કરતા આવડે, ડિવિઝન કરી નાખો આવી રીતે. બરાબર, આપણે શીખાય જ રીતે, એટલે તમને કંઈક આવું મળશે કે ડિવિઝન કરશો, આપણે જે મેથડથી લાસ્ટ લેક્ચરમાં શીખાય એ જ મેથડથી, એટલે કંઈક આવું મળે. બરાબર, હવે શું કરવાનું, આ અત્યારે ન જોતા આવી રીતે કંઈક કર્યું. હવે તો કે ક્યુ ઓફ એક્સ આપણને શું મળ્યું, 2x² માઇનસ 3x + 1. બરાબર, અને રિમાઇન્ડર ઓલવેઝ 0 જ મળશે આમાં આપણને. બરાબર, અધર ઝીરોસ હશે ને, કારણ કે આ એસ જી ઓફ એક્સ છે ને એનો ફેક્ટર હશે. બરાબર, જી ઓફ એક્સ ફેક્ટર હશે પી ઓફ એક્સનો, એટલે રિમાઇન્ડર આમાં યાદ રાખજો કે ઓલવેઝ 0 જ મળશે આપણને. ચાલો હવે આમાં શું કરવાનું એક્સ્ટ્રા, તો કે ડિવિઝન થઈ ગયું પછી એક્સ્ટ્રા ખાલી એટલું જ આવશે કે તમે જે કી ઓફ એક્સ ઓલું ગોઈતું હતું ને,
એના ઝીરોસ ફાઇન્ડ કરવાના, એટલે વાર્તા થઈ ગઈ પૂરી. બરાબર, તો આ ટી ઓફ એક્સ 2x² - 3x + 1 ઇઝ ઇક્વલ ટુ ઝીરોસ. આના ઝીરોસ ફાઇન્ડ કરવા હોય તમને ખબર છે કઈ રીતે કરાય, કે પહેલાં ઝીરોસ ફાઇન્ડ કરવા હોય તો પહેલાં ઝીરો સાથે કમ્પેર કરવાના, પછી આનું સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ કરવાનું, એટલે બે બ્રેકેટ મળશે. બરાબર, પછી ફર્સ્ટ બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓર સેકન્ડ બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, પછી આવો નામ ગયો એટલે પ્લસ ને આવી રીતે આમ. બરાબર, આપણે એક આખો લેક્ચર હતો એનો, કે ભાઈ ઝીરોસ કઈ રીતે ફાઇન્ડ કરવા ગમે તે પોલિનોમિયલના. બરાબર, અહીંથી એ જ કરવાનું છે. એટલે આમાં શું આવ્યું, તો કે સૌથી પહેલાં ક્વેશ્ચન હોય એમાં પી ઓફ એક્સ ક્વેશ્ચનમાં હશે, પછી જી ઓફ એક્સ આપણે જાતે ગોઈતું. બરાબર, કઈ રીતે, તો કે ઓલા બે આવી પાતા ઝીરોસ એના ઉપરથી. પછી તો કે પી ને જી મળી ગયો તો હવે ડિવિઝન કરી નાખ્યું, ડિવિઝન કરો પછી જી ઉપર મળે કોશન્ટ. બરાબર, કોશન્ટ મળશે, એ કોશન્ટના ઝીરોસ ફાઇન્ડ કરવાના છે, આટલું એક્સ્ટ્રા આવશે. બસ આ સમમાં આટલું જ કરવાનું છે, કે ભાઈ કોશન્ટ હોય એના ઝીરોસ ફાઇન્ડ કરી લેવાના, એટલે આપણું કામ થઈ ગયું. બરાબર, હજી એક આવો ક્વેશ્ચન છે, ચાલો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3માં શું છે, તો કે ઓબટેન ઓલ ધ ઝીરોસ ઓફ, આપણે જોયું હતું ફાઇન્ડ ધી રિમેનિંગ ઝીરોસ કે અથવા ઓલ ધ ઝીરોસ કે, તો કરવાનું તો આ જ મેથડ થશે, રિમેન ફાઇન્ડ ઓફ ઓલ ધ ઝીરોસ ઓફ ધીસ પોલિનોમિયલ ઇફ ટુ ઓફ ઇટ્સ ઝીરોસ આર ધીસ એન્ડ ધીસ. બરાબર, આમાં ઝીરોસ ફ્રેક્શનમાં આપ્યા છે, કંઈક ફ્રેક્શન જેવા, તો શું કરશું? ચાલો ક્વેશ્ચન નંબર 3માં કંઈક આવું છે, કે ભાઈ પી ઓફ એક્સ તમને આપી છે, પી ઓફ એક્સ શું આપી છે તમને, તો કંઈક આવી છે 3x² - 6x³ - 2x² - 10x - 5. ચાલો આવું છે, આ પી ઓફ એક્સ થઈ. હવે તમને ઝીરોસ કંઈક આવવા આપ્યા છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ √5/3 એન્ડ એક્સ ઇઝ ઇક્વલ ટુ −√5/3. બરાબર, આપણને બે ઝીરોસ આપેલા હતા, ભાઈ એક √5/3 અને એક −√5/3, તો એને એક્સ ઇઝ ઇક્વલ ટુ કરીને લખી નાખવાના, તો લખી નાખ્યા. હવે જી ઓફ એક્સ મારે ફાઇન્ડ કરવું હોય તો શું કરીશું, તો કે બે બ્રેકેટ આવશે, એક બ્રેકેટ આનો ને એક આનો. ચાલો આનો બ્રેકેટ શું આવશે, તો કે એક્સ, હવે આખું √5/3 આ બાજુ પ્લસ હતું, ઇક્વલ ટુની આ સાઈડ લઈ લે તો કેવું થઈ જશે, −√5/3. અહીંયા એક્સ આ આખું માઇનસ હતું, આ બાજુ લઈ લે તો એ કેવું થઈ જશે, +√5/3. બરાબર, હવે તો કે જો વળી પાછું ઓલું ફોર્મ્યુલા a - b a + b, તો શું કરવાનું, ફર્સ્ટનો સ્ક્વેર માઇનસ સેકન્ડ, એટલે ઓલું √5/3 હતું ને, સોરી √5/3 વોલ સ્ક્વેર થશે, આખે આખું √5/3 સ્ક્વેર. બરાબર, a² - b² ફર્સ્ટ ફોર્મ્યુલા. હવે તો કે અહીંયા x² - વોલ √5/3 સ્ક્વેર કરે, એટલે સ્ક્વેર સ્ક્વેર રૂટ વયા જાય, એટલે વધે 5/3. બરાબર, આ તમને જી ઓફ એક્સ મળી ગયું. હવે તો કે જી ઓફ એક્સ મળી તો ગયું છે, પણ આમાં જો x² છે, હવે એક્સ વાળું ટર્મ છે નહીં, તો આપણે શું કરશું, જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x² + 0x - 5/3 આવું થશે. એક્સ વાળું ટર્મ એડ કરી દીધું, ઝીરો લખીને ન હોય તો. બરાબર, તો આ પી ઓફ એક્સ તમારી અને આ તમારું જી ઓફ એક્સ. હવે બેનું શું કરવાનું તમારે, ડિવિઝન. તો ચાલો જોઈએ આ ડિવિઝન આપણે કરીએ. બરાબર, કે ફ્રેક્શન છે એટલે આવડવા કરીએ. તો સૌથી પહેલાં તો આપણને ખબર જ છે કે આવી રીતે પી ઓફ એક્સ છે 3x² + 6x³ - 2x² - 10x - 5. હવે તો કે જી ઓફ એક્સ છે x² + 0x - 5/3. બરાબર, ચાલો જોઈએ હવે તો કે ડિવિઝન કરીએ. તો કે ડિવિઝનમાં આપણે શું શીખ્યા હતા, પેલો વેલો મંત્ર હતો ફર્સ્ટ. બરાબર, તો ફર્સ્ટ એટલે 3x^4 અહીંયા રફમાં કરીએ,
3x raise to 4 upon અહીંયા ફર્સ્ટ એટલે x square, તો અહીંયા 2 વધશે તો વધશે 3x square, બરાબર. ચાલો ઝડપથી કરશું 3x square. હવે તો કે આને ત્રણેય સાથે મલ્ટીપ્લાય કરી દો તો 3 ઇન્ટુ 1 એટલે 3x raise to 4, આ પહેલાં સાથે મલ્ટીપ્લાય થાય એટલે અહીંયા જે હશે એ ટર્મ આવે. હવે તો કે આ પ્લસ ને આ પ્લસ એટલે પ્લસ પ્લસ પ્લસ. 0 ઇન્ટુ 3 એટલે આન્સર આવે 0, એક્સ ક્યુબની નીચે એક્સ ક્યુબ, બરાબર. શું કામ આપણે જોયું હતું કોએફિશિયન્ટનું આપણે મલ્ટીપ્લિકેશન કરશું, ઓલ તો જે વેરિયેબલ હશે એ તો એ જ આવશે. હવે આ માઇનસ પ્લસ માઇનસ, હવે જુઓ તો 5/3 ઇન્ટુ 3 કરો તો અહીંયા કરીએ 5/3 ઇન્ટુ શું કરવાના છે 3, બરાબર. તો શું આવશે 3 કટ થઈ ગયા તો આન્સર આવે 5. તો ચાલો 5 એક્સ સ્ક્વેરની નીચે એક્સ સ્ક્વેર. હજી એકવાર અહીંયા શું કરવાનું હતું, પણ 5/3 આખું હતું ઇન્ટુ કેટલા કરવાના 3, તો 5/3 ઇન્ટુ 3. હવે 3 તો કટ થઈ જાય ઉપર નીચે છે તો અહીંયા હોય ત્યાં 5. ચાલો હવે સાઇન ચેન્જ કરો, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, કટ કરી નાખો. હાલો હા પૂરી દો, વચ્ચેની પેક કરી દીધી. હવે આ પ્લસ છે આ માઇનસ છે તો ઓપોઝિટ સાઇન થઈ, તો 6-0 એટલે તો 6 જ વધશે ને મોટાની સાઇન. એ જ રીતે આ માઇનસ આ પ્લસ ઓપોઝિટ, તો 5-2 મીન્સ 3x સ્ક્વેર, અને મોટો કોણ છે બિગર ટર્મ તો કે 5, એની પ્લસ છે ઉપરથી માઇનસ 10x માઇનસ 5, બરાબર છે. હવે પાછું ઓલું ફર્સ્ટ અપોન ફર્સ્ટ કરશો એટલે 6x ક્યુબ અપોન અહીંયા એક્સ સ્ક્વેર, એટલે 1 વધશે એટલે 6x થશે તો પ્લસ 6x. તો ચાલો ફર્સ્ટ સાથે મલ્ટીપ્લાય કરો તો 6x ક્યુબ જ વધશે. હવે તો કે અહીંયા પ્લસ આઈ પ્લસ, તો આન્સર પ્લસમાં 0 ઇન્ટુ 6 મીન્સ 0, એક્સ સ્ક્વેરની નીચે એક્સ સ્ક્વેર. હવે અહીંયા માઇનસ પ્લસ માઇનસ, 5/3 ઇન્ટુ શું કરવાના 6, તો ચાલો 5/3 ઇન્ટુ કેટલા કરશું 6, તો અહીંયા જુઓ 3 2 6, તો 5 ઇન્ટુ 2 એટલે 10, બરાબર. કટ કર્યા પછી 5 ઇન્ટુ 2 એટલે 10 થયા, તો અહીંયા 10x નીચે x જ આવશે, બરાબર. ચાલો હવે તો કે સાઇન ચેન્જ કરો, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, કટ કરી નાખો. અહીંયા જવું જોઈએ 3, આ પેક કરી દીધી, 3-0 મીન્સ 3, અને મોટા ટર્મની સાઇન. હવે તો કે આ માઇનસ 10x પ્લસ 10x, તો એ કટ થઈ ગયા, એટલે 10-10 એટલે કેટલા વધે, 10-10 0, ઉપરથી માઇનસ 5 નીચે લીધા, ઘોરી પાછું ફર્સ્ટ અપોન ફર્સ્ટ. તો ચાલો જોઈએ શું થશે, તો કે અહીંયા ફર્સ્ટ એટલે 3x સ્ક્વેર અપોન અહીંયા ફર્સ્ટ એટલે એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર ગયા તો પ્લસ 3 વધે, તો ઉપર આવ્યા પ્લસ 3, બરાબર. ચાલો મલ્ટીપ્લાય કરો, 3x સ્ક્વેર આ જ આવશે પેલી સાથે, તો કરશો એટલે પ્લસ માઇ પ્લસ પ્લસ, તો કે પ્લસ 0 ઇન્ટુ 3 મીન્સ 0, એક્સની નીચે એક્સ. આ માઇનસ પ્લસ માઇનસ, 5/3 ઇન્ટુ 3, તો જોવો જોઈએ 5/3 ઇન્ટુ 3, 3 કટ એટલે આવશે 5. સાઇન ચેન્જ કર, પ્લસ તો માઇનસ, પ્લસ તો માઇનસ, માઇનસ તો પ્લસ, અને પેક કરી દો વચ્ચે ને આ કટ. 0-0 એટલે 0, એ લખો કે ન લખો, અહીંયા જોયો તો માઇનસ 5 આ છે પ્લસ 5, એ કટ, તો આન્સર શું આવશે 0. આ તમારી મળી રિમાઇન્ડર, બરાબર. રિમાઇન્ડર તો આપણને ખબર જ છે કે શું આવવાની દર વખતે 0 જ આવશે. તો કી ઓફ એક્સ શું મળ્યા, આવું કંઈક મળ્યું, કી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 3, બરાબર. એ જ વસ્તુ અહીંયા છે, આ ડિવિઝન કર્યું છે આપણે એ જ વસ્તુ છે, 3x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 3. હવે તો કે તમારે શું કરવાનું હતું, જે ક્વેશ્ચન મળે એના ઝીરોસ ફાઇન્ડ કરવાના. હવે ઝીરોસ ફાઇન્ડ કઈ રીતે કરવા એ તો તમને આવડે જ છે, કે ભાઈ ક્વેશ્ચન જે હોય આવડવા એના ઇઝ ઇક્વલ ટુ શું કરી દેવાનું 0, પછી તો કે 3 3 9 એવા ફેક્ટર પાડવાના કે એડિશન કરીને 6 આવે. પણ અહીંયા આપણે આ શું કર્યું છે, સ્ટેપ તમને કહી દઉં કે આ ત્રણેયમાંથી 3 કોમન લીધા છે, 3 કોમન લ્યો તો શું આવશે જુઓ, તો હાલો 3 કોમન લઈ લીધા, તો અહીંયા વધે ખાલી એક્સ સ્ક્વેર પ્લસ,
થ્રી ટુ ઝા સિક્સ, એમાંથી થ્રી બાર આવી ગયા તો વધે ખાલી ટુ, અને પ્લસ થ્રી બાર આવી ગયા કાંઈથી કાંઈ ન વધ્યું તો અહીંયા શું વધે વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. બરાબર, કોમન લીધા છે. હવે થ્રી અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, આમ જશે તો ડિવિઝનમાં ઝીરો પોઈન્ટ થ્રી એટલે આન્સર શું આવે ઝીરો. અને આ બ્રેકેટ દીધો તો એ બ્રેકેટ એમડમ. બરાબર, અહીંયા થ્રી ઝીરોના ઉપરનું હોય છે ને એટલે એ ઝીરો થઈ જાય. બરાબર છે. હવે આવડવા શું થશે તો કે આ પરફેક્ટ સ્ક્વેર છે, પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ. એમાં શું થાય તો કે ફર્સ્ટનું સ્ક્વેર રૂટ લાસ્ટનું સ્ક્વેર રૂટ સેકન્ડ ટર્મની સાઇન હોલ સ્ક્વેર. બરાબર, પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ આપણે બેઝિક મેથ્સમાં જોઈ ગયા. બરાબર છે. હવે તો કે એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે તો કે ટેકિંગ સ્ક્વેર રૂટ બોથ ધ સાઇડ્સ, તો અહીંયા સ્ક્વેર રૂટ લ્યો તો સ્ક્વેર સ્ક્વેર રૂટ હોય જાય તો એક્સ પ્લસ વન, અહીંયા સ્ક્વેર રૂટ લ્યો એટલે ઝીરોનું સ્ક્વેર રૂટ ઝીરો, પ્લસ વન છે આમ જશે એટલે માઇનસ વન, તો આ એક્સ મળી ગયા માઇનસ વન. ધેરફોર રિમાઇનિંગ ઝીરો ઓફ પી ઓફ એક્સ આર માઇનસ વન. બરાબર, એક જ ઝીરો મળ્યો અલગ. ઓકે, તો ચાલો જોઈ. હવે આ રીતના આ બે એક્સ્ટ્રા દાખલા છે, કાવા આ બે તમારે કરવાના છે. અહીંયા શું કીધું, ફોર ઇઝ અ ઝીરો ઓફ ધીસ પોલિનોમિયલ એન્ડ ફાઇન્ડ ધી રિમેનિંગ ઝીરોસ. તો આપણે શું થશે તો કે ફોર છે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર એવું આપેલું છે, આનો મતલબ આવો જ થયો. બરાબર, હવે તો કે ફોર આમ જશે તો માઇનસ ફોર, તો આ તમને શું મળી ગયું ડાયરેક્ટ જી ઓફ એક્સ. ઓલા બે ઝીરોસ હોય તો તમારે એ બેનું પ્રોડક્ટ કરવું પડે આનું ને બીજું કંઈક હોય એનું. હવે એક જ ઝીરો છે તો તમારે શું કરવાનું, ફોર આ બધું જાય તો માઇનસ ફોર, તો આ ડાયરેક્ટ તમારો જી ઓફ એક્સ. અને પી ઓફ એક્સ તો તમને ક્વેશ્ચનમાં છે જ. બરાબર, એટલે ડિવિઝન કરી નાખો એટલે થઈ જશે. એ જ રીતે આવડવા હમણાં ગણો એ રૂટ ટુ, રૂટ ટુ વાળો હતો, રૂટ ટુ ને માઇનસ રૂટ ટુ. અત્યારે આ રૂટ થ્રી એન્ડ માઇનસ રૂટ થ્રી વાળો આવ્યો. બરાબર, પી ઓફ એક્સ આપેલા છે, ફાઇન્ડ ધી રિમાઇનિંગ ઝીરોસ, તો આમાં એ જ રીતે કરવાનું. બરાબર છે, તો આ થયો આપણો ફાઇન્ડ ધી રિમેનિંગ ઝીરોસ. ક્યારે ફાઇન્ડ કરવાનું કહે ત્યારે કઈ રીતે કરવા, એકવાર મેથડ સમજાઈ ગયો પછી ડિવિઝન જ છે આ વસ્તુ, કંઈ અલગ નથી. બરાબર, હવે આપણે એક આવો ક્વેશ્ચન છે, આ ઓપ્શનલનો ક્વેશ્ચન છે જે પરીક્ષામાં આવે એવું જરૂરી નથી. બરાબર, બોર્ડવાળા એમ જ કહે છે કે અમે ઓપ્શનલ પરીક્ષામાં પૂછશું નહીં. બરાબર, તો એ આપણે આ એક જોઈ લઈએ, જૂની ટેક્સ્ટબુકમાં હતો સમ, એમાં કંઈક એવું છે, પી ઓફ એક્સ તમને આવી આપી છે ક્વેશ્ચનમાં, આ સમ આવડવા છે, ફાઇન્ડ ધી રિમેનિંગ ઝીરોસ. હવે પી ઓફ એક્સ આ છે અને તમને એમ કીધું કે ઝીરોસ ઓફ પોલિનોમિયલ આર ટુ પ્લસ રૂટ થ્રી એન્ડ ટુ માઇનસ રૂટ થ્રી, આ બે ઝીરોસ છે. તો તમે શું કરશો તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ કરીને લખી નાખશો. હવે તો કે જોવો જોઈ, આ એક્સ આ ટુ કેવા છે પ્લસ છે આમ જશે તો માઇનસ, આ થ્રી કેવા રૂટ થ્રી કેવા છે પ્લસ છે આમ જશે તો માઇનસ, એટલે કંઈક આવું ફોર્મ બનશે. જો એક્સ ટુ પ્લસ છે આમ ગયા તો માઇનસ, રૂટ થ્રી પ્લસ છે આમ જશે તો માઇનસ, તો એક્સ માઇનસ ટુ માઇનસ રૂટ થ્રી. એ જ રીતે અહીંયા શું બનશે તો કે એક્સ હવે ટુ પ્લસ હતા આમ આવ્યા તો માઇનસ રૂટ ટુ એટલે માઇનસ ટુ, અને રૂટ થ્રી માઇનસ હતા આમ આવશે તો પ્લસ રૂટ થ્રી, એટલે કંઈક આ બે બ્રેકેટનો તમારે પ્રોડક્ટ કરવાનો થશે. બરાબર, આવું થયું, આ બે ટર્મને અલગ અલગ લઈને આમ લઈ લીધી, આ બે ટર્મને લેફ્ટ સાઈડ લઈ લીધી, એટલે સાઇન ચેન્જ થઈ ગઈ, પછી બે બ્રેકેટ મળ્યા. હવે જુઓ તો આ શું છે તો કે અહીંયા ઓલું જ છે, કાંઈ નથી, આ જે છે ને એ તમારું આખું પહેલું ટર્મ ગણી લ્યો એક્સ માઇનસ ટુ, અને રૂટ થ્રી છે ને એ બીજું ટર્મ. બરાબર, તો ફર્સ્ટ ટર્મ માઇનસ સેકન્ડ, આવું થયું. હવે એ જ રીતે અહીંયા એક્સ માઇનસ ટુ અને પ્લસ કરીને રૂટ થ્રી, એટલે આ ઓલું જ થયું, આ આખો એ માઇનસ બી, એ જ રીતે એ પ્લસ બી, તો શું થશે એનો સ્ક્વેર, એટલે જે પહેલું હતું એનો સ્ક્વેર થયો ફર્સ્ટનો, માઇનસ સેકન્ડ હતો રૂટ થ્રી પછી એનો સ્ક્વેર. બરાબર, ફર્સ્ટનો સ્ક્વેર માઇનસ સેકન્ડનો સ્ક્વેર. બરાબર છે, આવના જેવું છે, આ એક્સ માઇનસ ટુ છે ને એ આખું એ કહી દો અને ઓલોને બી કહી દો, તો આ એ પ્લસ બી. બરાબર, આવું થશે, તો એ સ્ક્વેર એટલે એક્સ માઇનસ ટુનો સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે રૂટ થ્રીનો સ્ક્વેર. હવે તમને ખબર છે કે આનું એક્સપાન્શન કેમ કરવું, એક્સ માઇનસ ટુ હોલ સ્ક્વેર હોય તો તમારે ફર્સ્ટનો સ્ક્વેર માઇનસના માઇનસ બધાનો પ્રોડક્ટ ટુ ટુ ઝા ફોર, ફોર ઇન્ટુ એક્સ ફોર એક્સ, અને પ્લસ
2 નો સ્ક્વેર 4 અને માઇનસના માઇનસ રૂટ 3 નો સ્ક્વેર શું થાય 3 બરાબર. આનું એક્સપાન્શન થયું આ ત્રણ ટર્મ કે આપણે બેઝિક મેથ્સમાં જોયું તો કઈ રીતે થાય, અને રૂટ 3 નો સ્ક્વેર 3. હવે જુઓ તો એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ માઇનસ 4 એક્સ એઝ ઇટ ઇઝ 4 માઇનસ 3 તો આન્સર આવે 1 ને બીગર ટર્મની સાઇન, એટલે આ મળી ગયો તમને શું જી ઓફ એક્સ બરાબર છે. હવે જોવું જોઈએ જી ઓફ એક્સ મળી ગયો, પી ઓફ એક્સ આપેલો જતો તો કરી નાખો ડિવિઝન, પછી ઉપર જી આવે એના તમારે શું ફાઇન્ડ કરવાના છે, ઝીરોસ ફાઇન્ડ કરવાના છે બરાબર. આમાં રિમાઇન્ડર ઓલવેઝ શું આવશે, ઝીરો જ આવશે. તો આ જો કી ઓફ એક્સ જી મળ્યું કોસન્ટ એના ઝીરોસ ફાઇન્ડ કર્યા તો કંઈક આવું થયું બરાબર છે. તો 7 એન્ડ માઇનસ રૂટ માઇનસ 5 બરાબર. હવે જો તો આ વસ્તુ શું લખી છે અહીંયા, તો કે તમને ખબર છે આપણે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જોયું હતું કે ભાઈ આવી રીતે કંઈક હોય અંતર હોય એને પી ઓફ એક્સ કહેવાય, અને જી ઓફ એક્સ આ કી ઓફ એક્સ એન્ડ ધીસ ઇઝ આર ઓફ એક્સ. ઓકે, હવે તો કે અંદર જે હતું આવું એક ફોર્મ્યુલા હતું, પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ઇન્ટુ કી ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ બરાબર. આ આપણે ડિરાઈવ કર્યું હતું સિમ્પલ ડિવિઝન લઈને નંબર્સના. હવે જોઉં તો પી ઓફ એક્સ શું છે અહીંયા આ ક્વેશ્ચન માટે, તો કે પી ઓફ એક્સ આ છે આખું, તો એ આખું લખ્યું જોઉં. પછી તો કે જી ઓફ એક્સ ઇન્ટુ કી ઓફ એક્સ હતું ને, તો અહીંયા જી ઓફ એક્સ આપણા ક્વેશ્ચનમાં કોણ છે, આવડવા છે, તો એ જી ઓફ એક્સ લખો, અને કી ઓફ એક્સ કોણ છે આ ઉપરવાળું, તો એ ઇન્ટુ કરીને આ લખું બરાબર. એટલે એ શું લખ્યું છે, એ ડિવિઝન એલ્ગોરિધમ લખ્યો છે કે ભાઈ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એક્સ ઇન્ટુ કી ઓફ એક્સ પ્લસ રિમાઇન્ડર. તો અહીંયા શું છે, ઝીરો છે, એટલે ઝીરો લખવાની જરૂર નથી, બધા ક્વેશ્ચનમાં એ લખેલું હતું ઈ છે. અહીંયા જો પી ઓફ એક્સ કોણ છે, તો કે અંદર આખું હતું ઈ. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ જી ઓફ એક્સ ઇન્ટુ ઉપર જે મળ્યું ઈ કી ઓફ એક્સ બરાબર. કાંઈ ન હોય તો વચ્ચે ઇન્ટુ તો હોય. રેડી, આગળ એ આપણે પહેલા સમય હતું લખેલું બરાબર, એમાં અંદર શું છે, તો કે આવડવા, તો એ ઇઝ ઇક્વલ ટુ આ બેનો પ્રોડક્ટ, તો એ બેનો પ્રોડક્ટ બરાબર છે. એ જ વસ્તુ છે, આગળ આપણે જે તમે ક્વેશ્ચનમાં હતા એમાં લખેલા હતા જ, એ જ વસ્તુ છે કે ભાઈ આ ડિવિઝન એલ્ગોરિધમ બરાબર. ચાલો તો આમાં આપણે આટલું રાખીએ. ઓકે.